નમસ્કાર અ ફ્યુ ફ્યુ અ લિટલ અને લિટલ આ તમામ વચ્ચે આ ભેદ પણ સમજ્યા અને એનો અર્થ પણ સમજ્યા હવે કંઈક એના જેવું જ છે કે જેમ એ આર્ટિકલ લગાવવાથી શબ્દ અને એના વાક્યનો અર્થ બદલાય છે સેમ આ જ રીતે ધ આર્ટિકલ લગાવવાથી પણ ફ્યુ અને લિટલ એના વાક્યમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે આપણે જસ્ટ જોઈએ એ પહેલાં સાથે સાથે રિવિઝન પણ કરીશું કે ફ્યુ અ ફ્યુ લિટલ અને અ લિટલ શું કહેવા માગતું હતું અને હવે ધ લિટલ શું કહેવા માગે છે તો પહેલું સેન્ટેન્સ લખ્યું અને અહીંયા ફ્યુ વિશેની માહિતી છે અહીંયા લિટલ વિશેની માહિતી છે તો અહીંયા ફ્યુ વાપર્યું તમને ખ્યાલ છે કે ખાલી ફ્યુ શબ્દ લગાવીશું તો એ નકારાત્મક બતાવશે અ ફ્યુ લખાવશું તો એ હકારાત્મક પરિણામ આપશે જેમ કે આઈ રેડ ફ્યુ બુક્સ એટલે કે લગભગ ન વાંચ્યા બરાબર છે મેં થોડી કંઈ બુક નથી વાંચી અથવા તો ક્યાંક ભાગ્યે ક્યાંક વળી વાંચી લીધી હશે બાકી એટલું બધું કંઈ વાંચ્યું નથી એવો નકારાત્મક અર્થ છે એની સામે એમ કહું કે આઈ રેડ અ ફ્યુ બુક્સ એટલે કે મેં થોડી બુક્સ વાંચેલી છે તો આ બંનેનો અર્થ તો તમે જાણો છો પ્રેક્ટિસ પણ કરી ચૂક્યા છો હવે ધ વાપરવાથી શું થાય તો કે આઈ રેડ ધ ફ્યુ બુક્સ આઈ હેડ હવે અહીંયા જ્યારે ધ આર્ટિકલ વપરાય એટલે એનો અર્થ થોડું એવો તો છે જ પરંતુ થોડામાં પણ કેવો કે જે પણ છે જે પણ થોડું છે એ તમામ એમ થોડું તો છે જ પણ એ જે થોડું છે એ બધું જ એવો અર્થ એટલે કે આઈ રેડ ધ્યુ બુક્સ આઈ હેડ મારી પાસે જે હતી એ થોડી બુક્સ જે પણ હતી એ તમામ મેં વાંચી નાખી છે એના બે મિનિંગ પણ થાય કે મારી પાસે થોડીક જ બુક હતી એ બધી મેં વાંચી નાખી છે બીજો કે મેં જે હતી મારી પાસે એ બધી બુક્સ વાંચી નાખી છે એટલે ધ ફ્યુ એટલે કે જે પણ થોડું છે એ અને ફ્યુ કાઉન્ટેબલ માટે આવશે અને બુક્સ એ કાઉન્ટેબલ નાવું છે અને ફ્યુમાં હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે ફ્યુ વપરાય ત્યારે ક્યાંય પણ જોઈ લો પાછળનો જે નાઉન છે એ હંમેશા બહુવચનમાં જ હોય કારણ કે કાઉન્ટેબલ નાઉન છે એનું બહુવચન બને એ તમે જાણો છો નાઉન ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી છે યસ તો હવે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ અને આપણે સમજીએ ટોટલ ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી તમને ઓટોમેટિક સમજાઈ જશે કે શું કહેવા માગે છે ધ ફ્યુ એવિડન્સીસ હી હેડ ઓલ બર્ટ ઇન ફાયર એની પાસે એવિડન્સ હતા કેટલા હતા થોડા હતા પણ જે થોડા હતા એ બધા જ ફાયર અગ્નિમાં બળી ગયા ધ ફ્યુ એવિડન્સ થોડાક વધ્યા હોત તોય સારું હતું કંઈક હોત તોય સારું હતું પણ ધ ફ્યુ એવિડન્સ જે પણ થોડા હતા એ તમામ એવિડન્સ ઓલ બન્ટ ઇન ફાયર સળગી ગયા બળી ગયા ક્લિયર જો ધ ફ્યુ મેમ્બર્સ ઓફ ધ કમિટી એટલે કમિટીના જેટલા થોડા મેમ્બર્સ જ છે પરંતુ જે થોડા છે એ બધા એમ થોડું ખરું પણ જે થોડું છે એ બધું ક્લિયર ધ ફ્યુ મેમ્બર્સ ઓફ ધ કમિટી ઓલ જો આવી ગયું ઓલ ટુ પાર્ટ જે હતા એ બધા ઇન ધ ડેમોન્સ્ટ્રેશન ક્લિયર નેક્સ્ટ સેન્ટેન્સ ધ્યુ બુક્સ હી હેડ એની પાસે તેની પાસે જે ધ ફ્યુ બુક્સ એટલે કે જે હતી એ થોડી ઘણી પણ જે હતી એ વેર ટેકન બાય ધ થીફ અહીંયા પણ ધ્યાન રાખવાનું આ હું ખાલી તમારી નજર ત્યાં જાય એટલા માટે કે અહીંયા બુક્સ તો લખ્યું અહીંયા વેર કારણ કે બહુવચન છે ફ્યુ સાથે બહુવચનમાં આવે નાઉન તો એ પ્રમાણે વર્બ પણ બહુવચનમાં આવવો જોઈએ આ કેટલીક બાબતો ધ્યાન રાખવાની એવું જરૂર નથી કે આવા જ પ્રશ્નો હું તમને સમજાવું પણ તમારી નજર પણ દરેક જગ્યાએ નાખવાની જ કેવી રીતે આ વાક્ય લખાયું છે ધ ફ્યુ બુક્સ હી હેડ એની પાસે જેટલી પણ બુક્સ થોડી ઘણી હતી વેર ટેકન બાય ધ થીફ જોકે આ ચોર જોરદાર છે બાકી કોઈ ચોર બુક્સ લઈ જાય એવું બન્યું નથી આજ સુધી અથવા સાંભળ્યું નથી પણ હશે કદાચ કોઈ તૈયારી કરનારો ચોર હશે યસ પણ આપણે તો સેન્ટેન્સ સમજવા માટે છે ચાલો સમવન સ્ટોલ ધ ફ્યુ રૂપીઝ રૂપીઝ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ફ્યુ વપરાય મની આવે તો લિટલ વપરાય આ પણ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ ધ્યાન રાખવાનું કારણ કે મની અનકાઉન્ટેબલ છે રૂપીઝ કાઉન્ટેબલ છે યસ અને એ બહુ વચનમાં આવ્યું ફ્યુ સાથે એટલે કે રૂપીઝ વપરાય તો ધ્યાન રાખજો ફ્યુ વાપરજો અથવા ફ્યુનું કોઈ સ્વરૂપ વાપરજો આ મારું ધ્યાન દોરવાનું કારણ એ છે અને જો મની આવે તો અનકાઉન્ટેબલ તરીકે એની આગળ લિટલનો કોઈપણ રીતે પ્રયોગ કરજો ચલો સમ વન સ્ટોલ ધ ફ્યુ રૂપીઝ સી હેડ એની પાસે જે હતા એ સી હેડ એની પાસે જે હતા એ હતા તો થોડા હતા અને એમાં પાછા ધ ફ્યુ રૂપીઝ એ ચોરાઈ ગયા સમન સ્ટોલ ધ ફ્યુ રૂપીઝ જે પણ થોડા હતા એ એટલે આપણે કહીએ છીએ ને કે દુબડી ગાય અને બગાઈઓ ઘણી આ એની એવી પરિસ્થિતિ થઈ કે જે પણ થોડાક એક તો રૂપિયા થોડા હતા અને જે હતા એ તો બધા ચોરાઈ ગયા સંબંધ સ્ટોલ યસ તો આ જે મિનિંગ છે એ ધ અંગેનો છે કે જે પણ થોડું છે એ જો કે ધમાં તમને ખ્યાલ આવી ગયો તો બસ આમાં કંઈ એવું મોટી સમજવાની કોઈ વસ્તુ નથી કારણ કે એમાં મિનિંગ તો સેમ થવાનો છે માત્ર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલના હું જ તમારે ચેક કરવાનું છે છતાં સમજીએ કે પહેલાં લિટલ અને અ નો અર્થ શું હતો તો હી હેઝ લિટલ મની નગણ્ય ગણી ન શકાય એવા અથવા તો પૂરતા નથી માંડ માંડ એ પૈસામાંથી ઘરે ખાવાનું બે ટંક પૂરું માંડ માંડ પડતું હોય કે નથી પડતું એવી પરિસ્થિતિ એમ હોય થોડું તો અર્થ થાય જ છે પણ એને નકારાત્મક નથી એના બરાબર છે હી હેઝ લિટલ મની એની પાસે એવા કંઈ પૈસા છે નહીં એનો અહીંયા જ્યારે એ આર્ટિકલ લગાવીએ મુકુટ પહેરાવીએ ત્યારે એનો અર્થ શું થઈ જાય છે કે હી હેઝ અ લિટલ મની એની પાસે થોડા રૂપિયા છે દેટ મીન્સ એ ગુજરાન ચલાવી શકે એટલા પૈસા છે રૂપિયા છે એની પાસે ધન છે એટલું કે સારી રીતે જીવી શકે છે હી હેઝ અ લિટલ મની સાવ એવી પરિસ્થિતિ નથી કે એ સાવ નથી એવું યસ તો આ બે મિનિંગ્સ તો તમે જાણો છો હવે ધનો મિનિંગ આઈ સ્પેન્ટ ધ લિટલ મની આઈ હેડ ઘણી વખત નથી આપણા ખિસ્સામાં હોય ઘણા એવું કહેતા હોય છે ને કે મારા ખિસ્સામાં પૈસા હોય ને એટલે રહેતા નથી વપરાઈ જ જાય છે એટલે જેટલા હતા આઈ સ્પેન્ટ ધ લિટલ મની આઈ હેડ મારી પાસે જેટલા હતા થોડાક એ બધા મેં વાપરી નાખ્યા સ્પેન્ટ આઈ સ્પેન્ટ ધ લિટલ મની જો લિટલ પાછળ નાઉન હંમેશા સિંગ્યુલરમાં જ આવે અને આ અનકાઉન્ટેબલ નાઉન છે આઈ સ્પેન્ડ ધ લિટલ મની આઈ હેડ હવે તમે સમજી ગયા કે જે પણ થોડા પૈસા હતા થોડા થોડું ધન હતું થોડા રૂપિયા હતા વોટ એ મેં વાપરી નાખ્યા છે આ વાક્ય મેં અહીંયા ખાલી તમારી નજર સમક્ષ જોડવા માટે જ અહીંયા લખ્યું છે આ વાક્ય ઘણી બધી વખત પૂછી ચૂક્યું છે કદાચ ગુજરાત ગવર્મેન્ટમાં નહીં પૂછાયું તો અન્ય અનેક પરીક્ષાઓમાં એસએસસી રેલવે બેન્કિંગમાં પણ વારે ફરતે પૂછાઈ ગયું છે એનો મિનિંગ આપણા ગુજરાતીમાં પરફેક્ટ થાય છે જેમ કે અહીંયા છે ને કે અ લિટલ નોલેજ અને અહીંયા તમને ખાલી જગ્યા આપે છે અહીંયા આટલું જ લખે એટલે અ લિટલ કે ધ લિટલ કે લિટલ કે આમાંથી કોઈ નહીં અને આટલેથી પૂરું કરે અથવા ઘણી વખત અહીંયા પણ આ ખાલી જગ્યા ખાલી આર્ટિકલની પણ આપી દે છે બંને રીતે પૂછે છે અ લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ આપણે જવાબ સાથે લખી દીધું છે પરંતુ તમને ગુજરાતીમાં એક કહેવત ખ્યાલ છે ને ઘણાને એમ થાય કે હું લિટલ જ કારણ કે લી નોલેજ છે ડેન્જરસ ક્યારે હોય તો કે ના હોય તો ના હોય તો તમારે લિટલ વાપરવું પડે તો જ નકારાત્મક થાય કે લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ ચાલો અત્યાર પૂરતું એવું સમજી લઈએ પણ હું તમને ગુજરાતી કહેવત કહીશ એટલે તમને આ તરત સમજાઈ જશે હવે માની લો કે ધ લિટલ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ એટલે એની પાસે જેટલું છે નોલેજ પૂરતું તો નથી થોડુંક જ છે પણ જે છે એ એ ઇઝ ઓલવેઝ ડેન્જરસ એ શક્ય નથી એવું ના બોલી શકાય કે એની પાસે જે છે નોલેજ થોડું ઘણું એ ડેન્જરસ છે એમ ના કહી શકાય પણ એટલું કહી શકાય કે એની પાસે નથી તો ડેન્જરસ છે યા તો થોડું છે એ ડેન્જરસ છે પણ પ્રોપર મિનિંગ અહીંયાથી નીકળે અ લિટલ નોલેજ તમને ખ્યાલ હોય તો આપણે એવું કહીએ છીએ ને એ કહેવત છે ને કે અધૂરો જ્ઞાન ધરાવતો વ્યક્તિ હોય એ બહુ જ નુકસાનકારક છે અધૂરો ઘડો છલકે ઘણો બસ આ કહેવતને અનુરૂપ આ છે બેઠું એનું ભાષાંતર નથી પરંતુ આપણે કહીએ છીએ ને કે અધૂરો ઘડો છલકે ઘણો એટલે એ નુકસાનકારક છે અધૂરો દેટ ઇઝ અ લિટલ નોલેજ થોડું ઓછું નોલેજ જે છે એ ડેન્જરસ છે ક્લિયર એટલે આ ખાલી જગ્યા તમે મોસ્ટ ટાઈમ પી કરી અને ધ્યાન રાખજો કોઈ પણ બે આ પૂછે કે ખાલી આર્ટિકલ પૂછે ચલો આપણે ધ લિટલ તરફ આગળ વધીએ ધ લિટલ મની સી હેડ વોઝ ઓલસો સ્પેન્ડ ઓન મેડિસિન્સ હવે તમને ખ્યાલ આવી ગયો ધ લિટલ મની સી હેડ એની પાસે જે પણ ધ લિટલ મની થોડી હતી પણ જે હતી એ સ્પેન્ટ ઓન મેડિસિન્સ દવામાં નાખી દીધી કારણ કે બીજો કોઈ આધાર નથી દવા તો કરાવવી જ પડશે માની અને આપી દીધી અહીંયા પણ ધ્યાન રાખજો જુઓ માત્ર અહીંયા મેં તમારું ધ્યાન દોર્યું હતું અહીંયા પણ દોરું છું કેમ કાઉન્ટેબલ નાઉન છે એટલા માટે એક વચન તરીકે જો કે આમાં એક વચન બહુવચન એવું હોય જ નહીં કારણ કે અનકાઉન્ટેબલ નાઉનનું બહુવચન થવાનું જ નથી એટલે સિંગ્યુલર વબ તરીકે આવ્યું એ વોઝ ઓલ્સો સ્પેન્ટ ઓન મેડિસિન્સ ચલો યુઝ ધ લિટલ ટાઈમ યુ હેવ અહીંયા આનાથી ખબર પડી યુ હેવ તમારી પાસે જે છે થોડો થોડો ઘણો જે છે તે એમ યુઝ ધ લિટલ ટાઈમ યુ હેવ ધ લિટલ ટાઈમ જે પણ થોડો છે એ યુ હેવ

અને આ વસ્તુ એવી છે કે એવું નહીં કે ધ લિટલ લિટલ કે અ લિટલ આવશે કે આમાંથી કોઈ નહીં આવે માત્ર આર્ટિકલના સંદર્ભે પણ પૂછાઈ શકે કે આર્ટિકલ એ આવશે કે નહીં આવે કે ધ આર્ટિકલ આવશે આ બંને રીતે પૂછી શકે યસ તો આઈ થિંક આ તમારું આટલા વાક્યો સમજ્યા હશો તો તમને પ્રોપર હવે આ લિટલ અને ફ્યુના અલગ અલગ સ્વરૂપોમાં ખ્યાલ આવી ગયો હશે આ વિડિયોને આપ લાઈક કરી આપના મિત્રો સાથે પણ ચોક્કસ શેર કરજો જેથી એમને પણ ખ્યાલ આવે અને પરીક્ષામાં એમને પણ મદદરૂપ થાય થેન્ક યુ